નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પૂનમ રાઠોડ વાસુદેવ સ્કૂલ ગ્રુપ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે ધોરણ સાતની વિષય ગુજરાતી દ્વિતીય સત્ર બીજું લેક્ચર તો આપણે આગળ જોયું કે લેક્ચર નંબર ચેપ્ટર નંબર અઢારમાં આપણે કાવ્ય જોયું સોના જેવી સવાર તો મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર ઓગણીસ જવાનું છે પાંચ દાણા બરાબર આ એક બૌદ્ધ કથા છે શું છે બૌદ્ધ કથા એના કોઈ લેખક નથી એમ બૌદ્ધ કથા લોક દ્વારા કહેવાયેલી કથા છે તો ચાલો પહેલા તો આપણે પરિચય મેળવ્યો આ બૌદ્ધ કથા ભાષા શિક્ષણ અને વ્યવહારનો ઉત્તમ નમૂનો છે એક સાઈડ પોતાના ચાર દીકરાઓની વહુઓની આવડત અને વ્યવહાર વ્યવહાર કુશળતા જાણવાની ઈચ્છા રાખે છે આ માટે સાઈડ દીકરાઓની વહોને અનાજના પાંચ પાંચ દાણા આપી સાચવી રાખવાનું જણાવે છે હવે એક ભાષા શિક્ષણ અને વ્યવહાર વ્યવહાર આપણો કેવો છે સમાજમાં એનો એક ઉત્તમ નમૂનો છે બરાબર બૌદ્ધ કથા એટલે એમાંથી આપણે કઈક શીખવા મળતો હોય બોધ મળતો હોય બરાબર ઉદ્દેશ્ય હોય કઈક ઉપદેશ મળતો હોય એને બૌદ્ધ કથા કહેવાય એમ આમાં એક શેખની વાત છે એને ચાર દીકરા હોય છે ને ચાર દીકરાની વહુઓ હોય છે એની વ્યવહાર કુશળતા અને આવડત કેવી છે ચારેયમાં એ જાણવા માટે એમ કે એની પરીક્ષા લે છે એને પાંચ પાંચ દાણા આપે છે અનાજના અને એને સાચવી રાખવાનું જણાવે છે થોડા સમય પછી જ્યારે તેઓ પોતાના દીકરાઓની વહુઓ પાસે પહેલાં પાંચ દાણા માંગે છે ત્યારે શેઠને વહુઓની સૂઝ સમજ આવડત હોશિયારી અને વ્યવહાર કુશળતાનો ખ્યાલ આવે છે હવે પેલા દાણા આપે છે ને પછી પાછા માંગે છે બરાબર ત્યારે ચારેય દીકરાની કેટલી હોશિયારી છે 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 એનો એમ કે એને ખ્યાલ આવે તો મિત્રો આપણે પાઠમાં જોઈએ પેરેગ્રાફ પહેલો બધાનું ધ્યાન બુકમાં ધનપાલ શેઠનું નામ દૂર દૂર સુધી જાણીતું હતું બરાબર આ ધનપાલ શેઠ હતા એમનું નામ એમ કે દૂર સુધી જાણીતું હતું પ્રખ્યાત હતા એમ કીર્તિ હતી વધે દૂર દેશાવર સાથે એમનો વેપાર હતો હવે આ દૂર દેશાવર બીજા દેશોમાં પણ એમને વેપાર ચાલતો હતો એમને આંગણે લક્ષ્મીની છોડો ઉછળતી હતી એટલે કે ખૂબ જ ધનવાન હતા લક્ષ્મીની છોડો ઉછળતી હતી ઘરમાં ખરતતા ખૂટે નહીં એટલું ધન હતું આમ છતાં શેઠ ગણતરી હતા બરાબર શેઠના ઘરમાં ખૂટે નહીં એટલું ધન હતું પણ એ ગણતરી હતા એમ કરકસર કરતા હતા એ સમજતા હતા કે ઘરની રાણી આવડતવાળી ન હોય તો અઢળક ધન પણ ખૂટી જાય બરાબર હવે એને ચાર દીકરા હતા ને એની ચારે વહુઓ હતી તો એ સમજતા હતા કે ઘરની રાણી છે સ્ત્રી છે એ ઘરની લક્ષ્મી કહેવાય છે બરાબર ઘરની રાણી એ ઘર સંભાળે છે જો એનામાં જ આવડત ન હોય તો અઢળક ધન ભલે ને હોય ગમે એટલું હોય બરાબર તો પણ એ ખૂટી જાય છે એટલે એક દિવસ એને વિચાર આવ્યો કે આટલું બધું ધન છે બરાબર તો એમ કે ધન તો પુરુષોએ તો એમ કે પૈસા કમાવાના હોય છે સાચું આવડત તો કોનામાં હોવી જોઈએ સ્ત્રીઓમાં પરીક્ષા વિચાર્યું ચાલો આગળ શેઠ ની ચાર દીકરાઓ હતા દીકરાની વહુઓ હતી દીકરા તો જીવ પરોવીને વેપાર ધંધામાં પડી ગયા હતા હવે શેઠ ને ચાર દીકરા હતા અને દીકરાઓની ચાર વહુઓ હતી બરાબર ચારેય દીકરાની વહુઓ હતી દીકરા તો જીવ પરોવીને વેપાર ધંધામાં પડી ગયા હતા દીકરા તો એમ કે વેપાર ધંધામાં સરસ રીતે કાર્ય કરતા હતા એનો જીવ પરોવેલો હતો એમ એમ એમાં ધ્યાન આપતા હતા પૂરતું એમની અને સમજદારીથી શેઠને સંતોષ થતો હોય બધા દીકરા હતા એમની બરાબર એની એનામાં જે હોશિયારી અને સમજદારી હતી એનાથી તો શેઠને સંતોષ હતો કે મારા ચારેય દીકરા છે એ વ્યવસ્થિત છે એમ પણ દીકરાઓની વહુઓનો ચાલાક અને ઘર રોખું છે કે નહીં એ જાણવાની શેઠને ઈચ્છા થઈ પણ એમ કે આ દીકરાની વહુઓ છે એ ચાલાક અને ઘર મેં આગળ કીધું ને કે ઘરની લક્ષ્મી છે એ જ ઘર સંભાળે છે બરાબર તો એમ કે ઈચ્છા કે હાલ હું મારા વહુઓની પરીક્ષા લો ચાલાક કેટલી છે અને ઘર રાખવું કેટલી છે ઘર રાખીને વાત કરે એવી એમ કેવી છે એમ એ જાણવાની શેઠને એક દિવસ એમ કે ઈચ્છા થઈ એમનું પારખું કરવા માટે શેઠે એક યુક્તિ વિચારી કાઢી એક ઉપાય હોય તો યુક્તિ બરાબર આગળના ફકરામાં એક દિવસ શેઠે ચારેય વહુઓને બોલાવીને કહ્યું બેટા હું આજે તમને દરેકને ડાંગરના પાંચ પાંચ દાણા આપું છું ડાંગરના દાણા એટલે જેમાંથી ચોખાનો દાણું નીકળે એ ડાંગર બરાબર ફોલવાની હોય ફોલતા ચોખાનો દાણો નીકળે એને ડાંગર કહેવાય બધી વહુઓને ચારેય વહુઓને પાંચ પાંચ દાણા ડાંગરના આપ્યા કોઈક વાર હું દાણા તમારા પાસેથી પાછા માંગીશ હવે કીધું કે એ દાણા પાછા હું તમારી પાસે કોઈક વાર પાછા માંગીશ માટે દાણા જતન કરીને સાચવી રાખજો એટલે જતન એટલે એમને સંભાળીને રાખજો એમ સાચવું એટલું કહી એમને દરેક વહુને પાંચ પાંચ દાણા આપીને વિદાય કરી હવે આટલું કીધું આટલી વાત કરી પાંચ દાણા આપીને દરેક વહુને વિદાય કરી એટલે કે સૌ સૌના કામમાં લાગી ગઈ વહુઓ દાણા લઈ હસતી હસ્તી ચાલી ગઈ કે વહુઓ છે એ દાણા લઈને ચાલી ગઈ એમ પોતપોતાનું કામ કરવા લાગી મોટી વહુ જરા ઉછાંશરી અને છીછરી બુદ્ધિની હતી મોટી વહુ છે એમ કે જરાક ઉછાંશરી અને છીછરી બુદ્ધિની એમ એટલે કે ઉદ્ધત હતી એટલે એને શું કર્યું કે એને થયું ડોસા એ કેવા ઝીણા જીવના છે આપી આપીને ડાંગરના પાંચ દાણા એમ વિચારી દાણા બારી બહાર ફેંકી દઈ એ નિરાતે સુઈ ગઈ હવે એને એમ થયું કે એને તેમ આ ડોસા એમ કે સસરા વિશે એમ કીધું ડોસા કેવા છે કે હાવ કેવા ઝીણા જીવના છે એટલે કે હાવ એમ કે કંજૂસ જીવના હે ખાલી પાંચ દાણા જ પા એમ વિચારીને એને બારી બાર ફેંકી દીધા અને સુઈ ગઈ સસરાજીની વાતનો મર્મ એ સમજી ન શકે મર્મ શું હતો કેવા શું માંગતા હતા એ કાંઈ સમજી શકી નહીં બીજા છોકરાની પણ હતી બીજા દીકરાની હતી હતી પણ લહેરી હતી એને થયું સસરાજી ભલે પાતદાણા આપ્યા એ તો એની પ્રસાદી કહેવાય હવે એ કે છે કે એ તો એમ કે એની પ્રસાદી કહેવાય એને મામૂલી ગણીને ફેંકી ન દેવાય પાક પાછા માંગશે ત્યારે જોયું જશે હવે એને કીધું કે પાછા માંગશે ત્યારે એમ કે જોયું જશે એમ એ કેવી હતી લાગણીવાળી હતી બરાબર પણ આમ લહેરી સ્વભાવની હતી અને મન આમ મનમાં આવે એવું કરતી હતી એટલે કે ભલે પાંચ દાણા આપ્યા પણ એ એમ કે એની પ્રસાદી કહેવાય એમ બોલીએ તો સાવ પાર ફેંકી દીધા મોટી હોવે પણ આને એમ કીધું કે ફેંકી ન દેવાય એને એવું પાછું વિચાર્યું કે એ પાછા માંગશે ત્યારે એમ કે જોયું જશે એ કે પાછા માંગશે બરાબર જ્યારે પણ એને કીધું તું ને એના સસરાએ ધનપાલ શેઠે કે હું દાણા છે એ પાછા માંગીશ બરાબર તો કે કે પાછા માંગશે ત્યારે એ કે જોયું જાશે એમ એને એટલું વિચાર્યું જ્યારે મોટી વહ હતી એને તો એ બાર બારીની બહાર જ ફેંકી દીધા એને તેમ થયું કે આ અમારા સસરાએ અમને આવું આપ્યું એમ કે આ હોય કેવો ઝીણો જીવનો છે એમ કે આપી આપીને ખાલી આવા એમ કે ડાંગરના પાંચ દાણા જ આપ્યા એનાથી શું થાય એમ કરીને એને તો બહાર ફેંકી દીધા પણ ઓલી જે વહુ હતી એને એમ કીધું કે જો આ માંગશે ત્યાં જોઈ દશે ફેંકી ન દેવાય બરાબર એટલે એને શું તો એને પેજ નંબર સિત્તેર ઉપર જુઓ કોઠીમાંથી કાઢીને બીજા દાણા આપતા સી વાર લાગવાની છે કોટીમાંથી દાણા એમ કે કે એવું નથી હું કરતી એને શું કીધું કે મારે હાચોવા નથી બરાબર જયારે માંગશે ત્યારે બીજા દાણા આપી દેશે એને હું ખબર પડશે એમ એવો વિચાર કરતી દાણા ફોલીને ખાઈ ગઈ જો હવે એ ખાઈ ગઈ ઓલી મોટી વાવે બહાર ફેંકી દીધા આને ફોલી દાણા ને ફોલ ડાંગર હોય ને એના ડાંગરને ફોલોને એટલે એમાંથી ચોખાનું દાણો નીકળે ફોલીને ખાઈ ગઈ એને પણ સસરાજીની વાતનો મર્મ નો સમજાયો બરાબર મર્મ શું હતો કેવા શું માંગતા હતા એના સસરાજી શું કામ પાંચ દાણ આપ્યા બરાબર એનું કાંઈ એની પાછળનું કાંઈ કારણ એને સમજાણું નહીં ચાલો તો બે મોટી વહુની વાત થઈ હવે ત્રીજા નંબરની વહુની વાત કરી ત્રીજા છોકરાની વહુ જનાક ઝીણા સ્વભાવની હતી બરાબર એ જીણા સ્વભાવની હતી સસરાજીએ એને વિચાર્યું સસરા જે આપેલા પાંચ દાણા ડાબડીમાં મૂકીને સાચવી રાખા અને માંગે ત્યારે ડાબડી ખોલીને કાઢી આપવા હવે જો બધાની અલગ અલગ અહીંયા બુદ્ધિ કામ કર્યું બરાબર ત્રીજા દીકરાની શું કર્યું એક ડાબડીમાં ભરી દીધા અને કે માંગશે ને ત્યારે આપી દઈશ એમાં કઈ મોટી વાત નથી એમ વિચાર કરી એને દાડા ડાબડીમાં મૂકીને સંઘરી રાખ્યા ત્રીજી વહુ પણ શેઠની વાતનો મર્મ સમજી શકી નહીં એમ સંઘરી રાખ્યા એટલે કે એનો સંગ્રહ નાખ્યો સાચવીને મૂકી દીધા કે જ્યારે માંગશે ત્યારે આપી દઈશ એમ એની પાછળનું તાત્પર્ય શું છે એ પણ એ સમજી શકી નહીં એટલે ત્રણેય વહુ છે મોટા ત્રણ દીકરાની વહુ એ વાતનો મર્મ એમ કે સુકામાં દાણા આપ્યા છે બરાબર એ કઈ સમજી શકી નહીં આગળ સૌથી નાના દીકરાની વહુ ચતુર અને સમજુ હતી હવે છેલ્લા દીકરાની સૌથી નાના દીકરાની વહુ ની વાત આવી એ કેવી હતી ચતુર અને સમજુ હતી એને થયું સસરાજીની વાતમાં કઈક ઊંડો મર્મ હોવો જોઈએ હવે એને એમ થયું કે આમાં કઈક મર્મ છે આ પાંચ દાણા શું કામ આપે એમ એ આ દાણા સંઘરી રાખવા એ વાત તો સાચી પણ સંઘરી લે દાણા વખત જતાં બગડી જાય બરાબર હવે કે હું દાણાને સંઘરી રાખું ઓલી ત્રીજા નંબરની બહુ હવે કેમ દાણા ભરી દીધા દાબડીમાં તો કે હું સંઘરી રાખું પણ વખત જતાંય દાણા તો બગડી જાય ને આપણે અનાજ એમના ભરી રાખીએ તો એ બગડી જાય છે એના કરતાં એ દાણા ખેતરમાં વવરાવી દઉં તો કેવું હવે એનો પ્રશ્ન જ થયો અને વિચાર આવ્યો કે આ દાણાને ખેતરમાં વવરાવી દઉં તો કેવું એમ કણમાંથી મણ થતા અનાજને કેટલી વાર હવે કે છે કે કણ માંથી મણ થાય છે ને આપણે જોવો જો ખેતરમાં ખેડૂતો દાણા વાવે છે તો એક કણ વાવ્યો એમાંથી કેટલું બધું અવનાજ ઉગી પડે છે તો એમ એમ કેટલી વાર અને સસરાજીને પણ જરૂર ગમશે તો કે મારા સસરાને આ વાત ગમશે એમ એમ એવો એને વિચાર આવ્યો એમ ઓલી ત્રણ તો કાંઈ મર્મ સમજી જ ન શકી પણ આ નાની વવતી સમજી શકી આમ વિચાર કરી એને આ પાંચ દાણા પોતાના પિયરમાં મોકલાવીને વવરાવ્યા હવે એના પિયરમાં એને પિયરમાં કીધું કે આ દાણાને વાત વાવી દેજો વવરાવી દીધા એમ જમીનમાં ઉગાડ્યા એક સાલ ગઈ બીજી સાલ ગઈ હવે એક વરસ ગયું બીજું વરસ ગયું પાક પાકતો ગયો ને વવે ફરી ફરી વવરાવતી ગઈ હવે એ પાંચ દાણામાંથી બીજા પાચ એમ કરી કરીને બે વરસમાં જેમ જેમ જેટલા જેટલા દાણા થતા ગયા એમ એમ ઈ એમ કે પાછી વવરાવતી જ ગઈ દાણાને આ રીતે પેલા દાણા વધતા જ ચાલ્યા હવે આપણે કીધું ને કણમાંથી મોણ થાય એમ પાંચ દાણામાંથી અઢળક દાણા થઈ ગયા વધતા જ ગયા એમ પેલી ત્રણેય મોટી બહુઓ તો એ આ દાણાની વાત ભૂલી પણ ગઈ હતી બરાબર ત્રણેય વહુ ભૂલી ગઈ હતી આ વાતને પણ ચોથી વહુને તો આ વાત હર હંમેશ યાદ રહેતી હતી શું કામ કે એના દાણા છે એ ડબલ થતા હતા પાંચમાંથી માંથી હવે પાંચસો થઈ ગયા હતા પાંચસો માંથી પાંચ હજાર થઈ ગયા હતા એમ તો કે કે એ હર હંમેશ કે આ દીકરાની વહુ હતી નાની એને તો આ વાત હર હંમેશ યાદ રહેતી હતી પછી એક દિવસ શેઠે ચારે વહુ ને બોલાવીને કહ્યું હવે ઓલી ત્રણેય વહુ તો ભૂલી જ ગઈ હતી હવે એક દિવસ શેઠ યાદ આવ્યું કેમ કે એને તો પરીક્ષા લેવી હતી ને થોડા મહિના પછી થોડા વર્ષો પછી એને યાદ આવ્યું ચારેય વહુને પાછી બોલાવી વહુ અને કહ્યું વહુ બેટા ડાંગરના પહેલાં પાંચ દાણા પાછા આપો હવે મેં તમને જે ડાંગરના પાંચ દાણા આપ્યા હતા એ પાછા આપો પેલી બે વહુઓ કહે એ દાણા તો તે દાડે જ પૂરા થઈ ગયા હવે એ દાણા ક્યાંથી લાવ્યો ઓલી મોટી વહુ ને નાની વહુ બીજા નંબરની વહુ તો ખાઈ જ ગઈ હતી ને એ ફેંકી દીધા હતા એ તો તે દિવસે જ પૂરા થઈ ગયા હવે એ દાણા ક્યાંથી લાવે કહો તો કોઠીમાંથી પાંચ પાંચ દાણા લાવી દઈએ કે કહો તો તમે કોઠીમાંથી પાંચ પાંચ દાણા લાવી દે ત્રીજી વહુ કે સસરાજી મેં દાણા બરાબર સાચવીને રાખ્યા છે થોભો હું દાબડી લઈ આવું એટલે કે ખમો હું દાબડી લઈ આવું મેં દાણા સાચવીને રાખ્યા છે એમ કહીએ ઘરમાં ગઈ દાબડીમાંથી કાઢી અને પાંચેય દાણા સસરાજીના હાથમાં મૂક્યા બરાબર હવે એ પાંચે દાણા એને સસરાજીના હાથમાં જેવા સસરાજી આપ્યા હતા એવા એને સાચવીને રાખાતા દાબડીમાં એને મૂકા નાની આ બધું જોતી ધીમું ધીમું હસી રહી હતી નાની આ બધું જોતી હતી બરાબર આજે ત્રણેયનું અને ધીમું ધીમું એ હસી રહી હતી સેઠે કયું દીકરા તું કઈ કેમ બોલતી નથી સેઠે નાણા દીકરા નો કીધું કે દીકરા તું કઈ કેમ બોલતી નથી જા તારા દાણા લઈ આવ કેમ લાવી શકીશ ને એ કે જા તારા દાણા એ કે લઈ આવ મેં તારા મેં જે તને આપ્યા હતા ઓલી બે વહુ ને તો પૂરા થઈ ગયા હતા હવે ઓલી એને કીધું કે મેં જે તન દાણા આપ્યા હતા એ તું લઈ આવ એમ શેઠે એને કીધું એમ કે તું કેમ કઈ બોલતી નથી તું તારા એમ કે દાણા ક્યાં છે એમ એમ કીધું ચાલો આગળ જોઈએ બીજો ફકરો એને કહ્યું સસરાજી એ દાણા લાવવા માટે આપને મારા પિયરે ગાડા મોકલવા પડશે હવે નાની વાવે હતી શું કીધું કે દાણા લાવવા માટે તમારે મારા પિયરે ગાડા મોકલવા પડશે આજે હવે દાણા પાંચ નથી રહ્યા એ વધી વધીને ગાડા ભરાય તેટલા થયા છે જો શું કે છે કે હવે મેં વવરાઈ વા એટલે દાણા પાંચ નથી થયા બરાબર એમ કે ઈ વધી વધીને એમ કે ગાડા ભરાય એટલા થઈ ગયા છે પછી નાની નાનીઓએ દાણાની વાત માંડીને કઈ સંભળાવી હવે એ વાત એમ કે માંડીને કઈ સંભળાવી કે આવી રીતે આટલા બે બે ત્રણ વર્ષ પહેલા દાણા આપ્યા હતા એ મેં મારા પિયર મોકલાવ્યા હતા અને અહીંયા વવરા હતા એટલે એ એક પાંચ દાણામાંથી ઘણા બધા ગાડા ભરાયા એટલા દાણા થઈ ગયા છે એ પરથી ધનપાલે ત્રણેય મોટી વહુને કહ્યું બરાબર ત્રણેય મોટી વહુને એમાંથી શીખ આપી કે તમારા સૌમાં આ નાની વહુ ઠરેલ અને ચતુર છે ચારેય વહુમાંથી એને પરીક્ષા કરવી હતી ને દીકરા તો બરાબર જ હતા વહુઓની પરીક્ષા કરવી હતી કે તમારા સૌમાંથી આ નાની વહુ ઠરેલ બુદ્ધિની છે અને ચતુર છે બરાબર એમ કીધું ઓલી ત્રણેય વહુઓને આજથી આપણા આખા ઘરનો કારભાર એ ચલાવશે હવે ધનપાલ શેઠને થયું કે આ મારી નાના દીકરાની વહુ છે એ સાચા અર્થમાં લક્ષ્મી છે એમ આખા ઘરનો ભારા સંભાળશે અને તો ક્યારે પણ ઘરની લક્ષ્મી છે બરાબર એ વધતી જશે એમ કે ઘરની સંપત્તિ વધતી જશે આજથી આપણ આખા ઘરનો કારભાર ચલાવશે તમે સૌ એના સાણપણનો લાભ લેજો તમે એમ કે બધા એના સાણપણનો લાભ લેજો એમ એનામાં જે શીખવા જેવું છે એનો એમ કે લાભ લેજો ઓલી ત્રણેય વહુને કીધું ને આખા ઘરનો વ્યવહાર છે એ કોને આપો સૌથી નાની વહુને એમ આગળ જોઈએ અને પછી શેઠ નાની બહુ તરફ જોઈને બોલ્યા નાની વાહુને એને કીધું દીકરી આજથી ઘરમાં કોઠારનો કારભાર તને સોંપું છું કોઠાર જ્યાં અનાજનો સંગ્રહ થતો હોય બરાબર એમ કે એનો કારભાર હું તને સોંપું છું કારભાર એટલે કે એનું ધ્યાન રાખવાનું એનું બધું સંભાળવાનું એમ મને ખાતરી થઈ કે થઈ છે કે તું આ ઘરની લક્ષ્મી છે એમ કે મને હવે ખાતરી થઈ ગઈ મેં પરીક્ષા લીધી એટલે કે તું આ ઘરની એમ કે લક્ષ્મી છે તારા હાથમાં આવેલી સંપત્તિ વધતી જશે એમ ઓલા પાંચ દાણાને વવરાઈ ને સાચો અર્થથી સમજી શકી શેઠનો બરાબર એ પરીક્ષામાં પાસ થઈ યુક્તિ કરી એમાં એ સફળ થઈ ગઈ એમ તો કે તારા હાથમાં જે સંપત્તિ છે તેનું સાચી તો રાખીશ પણ એને વધારીશ એમ એવું કરીશ તારા બુદ્ધિ ચાતુર્યથી તું જ મારા ઘરને સારી રીતે સાચવી શકશે એમ કે હું મને હવે વિશ્વાસ છે કે તું મારા ઘરને સારી રીતે સાચવી શકશે એટલે શેઠે બધો જ કારભારનો વ્યવહાર હતો ઘરનો એને સોંપી દીધો આગળ જોઈએ પછી એમણે વહુને કહ્યું બરાબર હવે ત્રીજી બધાને કઈ કામ સોંપવા પડે ને એકલી તો નાની વહુ ન કરી શકે પછી એમણે વહુને કહ્યું બેટા આજથી રસોડાનો કારભાર તારે સાચવવાનો હવે રસોડાનું કામકાજ છે બરાબર એ બધું કોને સાચવવાનું ત્રીજી વહુને આપ્યું બીજી વહુને કહ્યું છે બીજા નંબરની વહુ હતી ખાઈ ગઈ હતી દાણા એને કીધું કે નોકર ચાર ઉપર ચાકર ઉપર દેખરેખ તારે રાખવાની બહુ મોટા શેઠ હતા બરાબર એકદમ સુખી હતા તેના ઘરે નોકર ચાકર હતા તો કે એની ઉપર દેખરેખ તારે રાખવાની કાર્ય કરે છે સરસ કામ કરે છે એ બધું અને મોટી વહુને કહ્યું કે વહુજી ઘરની સાફસુફીની જવાબદારી તમારે સંભાળી લેવાની હવે મોટી વહુ છે એને ફેંકી દીધા હતા સાવ કેવી ઉદ્ધત હતી શરમ વગરની ઉછાંછડી જે હતી બરાબર એ અને તો એને કીધું કે તમારે ઘરની સાફ સફાઈનું ધ્યાન રાખવાનું એમ જેવી જેની બુદ્ધિ એવું કામ દીકરાની વહુઓને સોંપ્યું શેઠે જો આગળ જોઈએ પછી શેઠે બધી વહુઓને કહ્યું સૌ પોતપોતાની સૂચ પ્રમાણે અને સ્વભાવ પ્રમાણે વેચીને ઘરનું કામ કરશો તો ઘરની શોભા રહેશે અને બધા સુખી થશો અને ચારે વહુને શું આપ્યું શું કીધું કે પોતપોતાની સૂજ પ્રમાણે બરાબર પોતપોતાની એમ કે બુદ્ધિ પ્રમાણે કાર્ય કરવાની ક્ષમતા પ્રમાણે એમ કે અને સ્વભાવ પ્રમાણે વેચીને ઘરનું કામ કરશો તો આ ઘરની શોભા અને રહેશે અને બધા સુખી થશો એમ એક કામ માટે બધા ઝઘડા કરતા હોય એવું નહીં કરવાનું ચારેય વહુને અલગ અલગ એમ કે કાર્ય સોંપવું એની પરીક્ષા કરી બરાબર યુક્તિ આમ કરી પાંચ દાણા આપ્યા મોટી વહુએ ફેંકી દીધા નાની વહુ છે ફોલીને ખાઈ ગઈ ત્રીજી વોવે ડાબરીમાં ખાલી રાખી મૂક્યા હવે એનો કાંઈ અર્થ નથી ને એ તો એમના પૈડા પૈડા કાંઈ ડબલ તો નથી થવાના અને ઓલી ચોથી વોવે વવરાયવા બરાબર અને એમ કે એકમાંથી અનેક દાણા થયા એમ તો એને શેઠને સમજાણું કે આ ચોથી વહુ છે એ ચતુર છે બરાબર અને ઠરેલ બુદ્ધિની છે તો આ મારા ઘરને સંભાળી શકશે અને એમ કે

તમને લોકોને જાણવા મળ્યું ને આ બોધ પાંચ દાણા જે બોધ કથા આપેલી છે ચેપ્ટર નંબર ઓગણીસ કે એમાં શું કહેવા માંગે છે એમ કે કોઈ પણ કાર્ય છે એ વિચારીને કરવું જોઈએ તો આગળ જોઈએ મિત્રો આજે હોમવર્કમાં તમારે લોકોને હોળીનો નિબંધ લખવાનો છે રફ નોટમાં તમને જેવો આવડે એવો બરાબર હમણાં જ આપણે હોળીનો તહેવાર માણો તો હોળીનો નિબંધ લખવાનો છે અને ચેપ્ટર નંબર અઢાર સોના જેવી સવાર અને આ ચેપ્ટર નંબર ઓગણીસ પાંચ દાણા એ શબ્દાર્થ અને સ્વાધ્યાય તથા અભ્યાસ લખવાના છે આ આજનું તમારું હોમવર્ક છે ફરીથી બોલું છું ચેપ્ટર નંબર ઓગણીસ સોના જેવી સવારનો અભ્યાસ તથા સ્વાધ્યાય અને અત્યારે આપણે ચેપ્ટર સમજીએ બરાબર ચેપ્ટર અઢાર અને ઓગણીસ નો શબ્દ સમજૂતી સ્વાધ્યાય અભ્યાસ અને હોડીનું નિબંધ આ બધું તમારે રફનોટમાં લખવાનું છે ત્રીજા લેક્ચરમાં ફરી મળીશું અસ્તુ જય હિંદ